વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ 2 વિષય ગણિત પ્રકરણ 7 જોગ અને મોક જો હવે ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે પાંચ વાસણ હતા એમાંથી કયા વાસણમાં વધારે પાણી સમાય અને કયા વાસણમાં ઓછું પાણી સમાય બરોબર પછી નીચે પ્રવૃત્તિ હતી એ મેં તમને જાતે કરવા આપી હતી પછી પાના નંબર 51 પર બે વસ્તુ આપી હતી એમાંથી જે હોય જેમાં વધારે પાણી સમાય એના પર આપણે ગુણ કરવાનું ત્યાં સુધી આપણે ભણી ગયા હવે દરેક વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 52 ઉપર ધ્યાન આપે હવે જો પાના નંબર 52 ઉપર આપ્યું છે રાની અને દૂધવાળો રાની એક છોકરીનું નામ છે તો રાની અને દૂધવાળો હવે જુઓ અનિલ દૂધવાળો છે દૂધવાળાનું નામ અનિલ છે તે રાનીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે હવે અનિલ રોજ રાનીના ઘરે દૂધ આપવા આવે છે અને રોજ એક સરખું જ દૂધ આપે છે રાનીનું વાસણ ભરવા માટે તે ત્રણ વાર મગનો ઉપયોગ કરે છે હવે જો રાની જે વાસણ દૂધ લેવા માટે લાવે છે એમાં તે ત્રણ મગ ભરીને દૂધ આપે છે એક દિવસ રાનીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે હવે જો એક દિવસ રાનીની માતા શું કરે છે દૂધ લેવા માટે રોજે રોજ જે વાસણ આપતી હતી એ આપતી નથી પણ એના બદલે એક તપેલી આપે છે રોજ રાનીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું હવે રોજે રોજ જે વાસણમાં રાની દૂધ લેતી હતી એમાં ત્રણ મગ દૂધ આપે એટલે છલોછલ ભરાઈ જતું હતું પરંતુ આજે રાનીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું નહોતું હવે જો આજે રાનીની મમ્મીએ મોટી તપેલી આપી હતી એટલે વાસણ પૂરેપૂરું ભરાયું નહોતું એટલે રાની વિચારે છે અરે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે શું તમે વિચારો છો કે અનિલે રાનીને ઓછું દૂધ આપ્યું છે તેને મદદ કરો અને શોધો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે હવે તમારી મમ્મી રોજ જે દૂધ ખરીદતી હોય એ જવાબ તમારે સામેની ખાલી જગ્યામાં લખવાનો છે હવે જો દૂધવાળાએ રાનીને ઓછું દૂધ આપ્યું નહોતું પરંતુ રોજે રોજ જે વાસણ હતું એ આજે જે તપેલી આપી હતી એના કરતાં નાનું હતું અને તપેલી મોટી હતી એટલે તપેલી દૂધથી પૂરેપૂરી ભરાઈ નહોતી હવે જુઓ આ પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની છે હું તમને સમજાવી દઉં છું તમારી જાતે કરો તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના પાંચ મોટા વાસણ લો આગળ જેમ આપણે પાણી રેડીને પ્રવૃત્તિ કરી હતી ને એ રીતે જશે બરોબર કે રસોડામાંથી પાંચ જુદા જુદા વાસણ લેવાના છે એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો હવે જુઓ દરેક વાસણને એક જગ પાણી ભર્યું હોય એનાથી ભરો તમને શું દેખાયું શા માટે તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો તો શું થાય જો હવે વાટકી ગ્લાસ પછી નાનો બાટકો તપેલી આ બધી વસ્તુઓ તમે લીધી હોય અને એમાં જગમાંથી તમે પાણી રેડો તો વાટકી હોય એ સૌથી પહેલાં ભરાઈ જાય બરોબર એમાં સૌથી ઓછું પાણી સમાય પછી મોટી તપેલી હોય છેલ્લે ભરાય એમાં વધારે પાણી સમાય એટલે હવે જુઓ પાના નંબર 53 આપણે આવતા પીરિયડમાં સમજીશું બરોબર હવે આ થોડાક બાદબાકીના દાખલા છે એ આપણે ગણવાના છે તો દરેક વિદ્યાર્થીઓ હવે બોર્ડ ઉપર ધ્યાન આપે જો હવે પહેલા ધોરણમાં તમે શાળાએ આવતા નહોતા એટલે બાદબાકીના દાખલા તમને વ્યવસ્થિત આવડતા નહીં હોય બરોબર એટલે દરેક વિદ્યાર્થીઓ બરોબર બોર્ડ પર ધ્યાન આપે અને હું જેમ ગણાવું એમ મારી સાથે બોલતા જાય જો હવે પહેલી રકમ છે 8 લીટર ઓછા 3 લીટર એટલે 8માંથી 3 બાદ કરવાના છે તો સૌથી પહેલા આપણે 8 મીંડા કરીશું બરોબર તો ગણવાનું છે મારી સાથે 1 2 3 4
Maybe.